નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો, જેકે એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત, જે તારીખ 18/4/2022 સોમવારના રોજ લેવાનાર દ્વિતીય સંતરણ પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેના કુલ ગુણ છે 40 અને સમય છે 8 થી 10. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો, ગમે તે 8, જેના ગુણ છે 8. 1, 1000 ગ્રામ બરાબર તો 1 કિલોગ્રામ. 2, 5×7 તો 35. 3, 12×6 તો 2. 4, 2 ભમરડા, 3 ચોકલેટ અને 2 કેળાની કિંમત તો ખાલી જગ્યામાં આવશે 8 રૂપિયા 50 પૈસા. 5, 59, 55, 49, 44 તો ખાલી જગ્યામાં આવશે 34. 6, 8×9 તો 9×8. 7, 1 કેરીની કિંમત 215 હોય તો 5 કેરીની કિંમત ખાલી જગ્યા થાય તો 75. 8, 250 રૂપિયાની 5 નોટ બરાબર ખાલી જગ્યા થાય તો 250. 9, 26 રૂપિયાને અંકમાં ખાલી જગ્યા રીતે લખાય તો 26. પ્રશ્ન 2, સૂચવ્યા પ્રમાણે કરો. અ, ગણો અને લખો, જેના ગુણ છે 2. અહીં આપણને 1 10ની, 1 20ની અને 1 10ની નોટ આપેલી છે, તો ટોટલ થશે 40 રૂપિયા. તેવી જ રીતે 2 10ની નોટ આપેલી છે, 2 2ના સિક્કા છે અને 1 રૂપિયાનો સિક્કો છે, તો ટોટલ થશે 25 રૂપિયા. બ, 1નો ઘડિયો બનાવો, તેના ગુણ છે 4. 1 વખત 1 એટલે 1, 2 વખત 1 એટલે 2, 3 વખત 1 એટલે 3, 4 વખત 1 એટલે 4, 5 વખત 1 એટલે 5, 6 વખત 1 એટલે 6, 7 વખત 1 એટલે 7 અને 8 વખત 1 એટલે 8. પ્રશ્ન 3, અ, ગુણાકાર કરો, ગમે તે 2, તેના ગુણ છે 5. 1, 43×2 તો 86. 2, 21×4 તો 84. 3, 24×2 તો 48. 4, 25×3 તો 75. 5, 38×2 તો 76. બ, 2ના ઘડિયાનો ઉપયોગ કરીને 2ના જૂથમાં ભાગ પાડો, તેના ગુણ છે 5. 18×2 તો 9, 16×2 તો 8, 20×2 તો 10, 14×2 તો 7, 20×2 તો 10, 8×2 તો 4, 10×2 તો 5, 9×2 તો 18, 2×8 તો 16, 2×10 તો 20, 2×7 તો 14, 2×10 તો 20, 2×4 તો 8, 2×5 તો 10. પ્રશ્ન 4, અ, તમારી પાસે 20 રૂપિયાની નોટ હોય તો તમે શું શું ખરીદી શકો, જેના ગુણ છે 4. તો 1, 1 રમકડાની ગાડી, 1 પ્યાલો લીંબુ શરબત, 1 કેળું. 2, 1 દડો, 1 નોટબુક, 1 ઢીંગલી. 3, 2 રમકડાનું જીરાફ, 2 ભમરડા, 2 કેળા. 4, 2 દૂધના પ્યાલા, 2 બિસ્કીટના પડીકા, 4 રબર. 5, 1 રમકડાની ગાડી, 1 દૂધનો પ્યાલો, 1 કેળું. બ, પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના ભરો, જેના ગુણ છે 2. એમાં 1 96 98 ખાલી જગ્યામાં આવશે 100. 102, પછી 4 ખાલી જગ્યા આપેલ છે, તેમાં 104, 106, 108 અને 110, બીજામાં 99 101, પછી ખાલી જગ્યા 6 આપેલી છે, તો તેમાં પહેલી ખાલી જગ્યામાં 103, પછી 105, 107, 109, 111 ને 113. પ્રશ્ન 5, માંગ્યા મુજબ ઉત્તર આપો. અ, નીચે આપેલા ટ્રાફિકના ચિત્રના આધારે કોષ્ટક પૂર્ણ કરો, તેના ગુણ છે 5. અહીં ચિત્ર આપેલું છે, હવે આપણે કોષ્ટક જોઈશું. મુસાફરીની રીત, કેટલા લોકોને, મુસાફરીની રીત કેટલા લોકો, તેમાં ચાલીને જતા માણસો 9, બળદગાડું 5, સાયકલ 5, ટ્રેક્ટર 1, સ્કૂટર 6, ઘોડાગાડી 2, બસ 22, ટ્રક 2, કાર 3, સ્કૂલ વાન 8, રિક્ષા 10. બ, ટિકિટની કિંમત શોધો, જેના ગુણ છે 5. એમાં 1, ભૂપેન ન્યૂ જલપાઈગુડીથી અલીપુરદ્વાર જાય છે, ટિકિટનું ભાડું કેટલું થશે, તો ₹28. 2, ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા જવું પડે તેમ છે, તેણે ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, તો ₹4,950. 3, ડેબુ સીમા ગોવિંદ જલપાઈગુડીથી ન્યૂ માલ જાય છે, તેમણે 3 ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે, તો જવાબમાં આવશે ₹37.50. રીત, 3×2
12.50 બરાબર 2 રૂપિયા 37.50 4 તેઓએ રૂપિયા 50 ની એક નોટ ટિકિટ માટે આપી તેઓને કેટલા રૂપિયા પાછા મળશે તો રૂપિયા 2.50 રીત રૂપિયા 50 રૂપિયા 37 50 બરાબર રૂપિયા 12.50 થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો